નમસ્તે વિદ્યાર્થી મિત્રો, શ્રી નવસર્જન વિદ્યાલય ઓનલાઈન એજ્યુકેશનમાં આપનું હાર્દિક સ્વાગત છે. સરળ અંગ્રેજી આપણે આગળના સ્પેલિંગ પાકા કર્યા હતા, હવે એના પછીના સ્પેલિંગ પેજ નંબર 33 ઉપર યુનિટ 68. ચિત્ર આપેલું છે સ્પેલિંગ, ઉચ્ચાર અને અર્થ. આપણે આગળના સ્પેલિંગ પાકા કર્યા એવી જ રીતે આ સ્પેલિંગ પણ પાકા કરવાના છે. સ્પેલિંગ લખવાના અને લખતું જવાનું અને પાકું કરતું જવાનું છે. સી એ આર, કાર. કાર એટલે ગાડી. સી એ આર, કાર એટલે ગાડી. સી એ આર, કાર એટલે ગાડી. પછી ચિત્ર આપેલું છે કાનનું. ઈ એ આર, ઈ અર એટલે કાન. સ્પેલિંગ, ઉચ્ચાર ને અર્થ. પછી ઈંડાનું ચિત્ર આપેલું છે, ઈંડું. એગ એટલે ઈંડું. ઈ જી જી, એગ એટલે ઈંડું. પછી આંખનું ચિત્ર આપેલું છે, આંખ. ઈ વાય ઈ, આઈ એટલે આંખ. આવી રીતે બોલતું જવાનું અને લખતું જવાનું છે. પહેલાં સ્પેલિંગ લખવાનો, પછી ઉચ્ચાર અને પછી અર્થ. ફ્લાય એટલે માખી. એફ એલ વાય, ફ્લાય એટલે માખી. પછી એવી જ રીતે આપેલું છે જાર. બરણીનું ચિત્ર આપેલું છે, આપણે બોલતું જવાનું અને લખતું જવાનું છે. જે એ આર, જાર એટલે બરણી. ચાવી. કે ઈ વાય, કી એટલે ચાવી. મેપ. મેપ એટલે નકશો. ગુજરાતનો નકશો આપેલો છે. એમ એ પી, મેપ એટલે નકશો. આવી રીતે બુકમાં લખતું જવાનું અને સ્પેલિંગ સાથે સાથે બોલતું જવાનું. યુનિટ 68 ઉપર 33 પેજ નંબર. બંને પેજ, આખા પેજના સ્પેલિંગ પાકા કરી નાખવાના, બોલતા જવાના અને લખતા જવાના. ઉપરના આપણે આપી દીધા હતા આગળના, હવે આપણે નીચેના. સી એ આર, સી એ આર, કાર એટલે ગાડી. પછી કાર એટલે ગાડી, ગાડી એટલે કાર. ઈયર એટલે કાન. ઈ એ આર, ઈયર એટલે કાન. ઈ જી જી, એગ એટલે ઈંડું. એવી રીતે એગ એટલે ઈંડું, ઈંડું એટલે એગ, ઈંડું. ઈ જી જી, આઈ, આઈ એટલે આંખ. ઈ વાય ઈ, એમ બોલતું જવાનું છે અને લખતું જવાનું છે. એફ વાય, એફ એલ વાય, ફ્લાય એટલે માખી. એફ એ એફ એલ વાય, ફ્લાય. ફ્લાય લખ્યું હોય પછી માખી ન લખ્યું હોય, તમને અર્થ લખવાનું કીધું હોય તો તમારે માખી લખવાનું કે, અને અર્થ અર્થ લખેલો હોય માખી અને ઉચ્ચાર લખવાનું કીધું હોય તો ફ્લાય લખવાનું થાય. એવી જ રીતે તમારે બધા સ્પેલિંગ આખે આખા પેજના પાકા કરી નાખવાના અને બુકમાં ઉતારી દેવાના. નીચેના તો, ઉપરના તો તમે લખ નાખ્યા, નીચેના જ પાકા કરવાના રહેશે. પછી સ્પેલિંગ સહિત સ્પેલિંગ અહીં આપણે આવશે, સ્પેલિંગ અહીં આગળના વિડીયોમાં આવશે. કે ઈ વાય, કી એટલે ચાવી. એમ એ પી, મેપ એટલે નકશો. એમ બોલતું જવાનું અને લખતું જવાનું તમારે તમારું બુકમાં સ્પેલિંગ. પછી તમને ખાલી એમ કીધું એક એકનો સ્પેલિંગ લખો તો તમારે આ લખવાનું રહે. સ્પેલિંગ લખવાનું કીધું હોય તો આ લખવાનું, અર્થ લખવાનું કીધું હોય તો ઈંડું લખવાનું. ઈ જી જી, નકર સ્પેલિંગ લખવાનું થાય અને નકર ઈંડું લખવાનું થાય. અને ઈંડું લખેલું હોય અને ઉચ્ચાર લખવાનું કીધું હોય તો એક લખવાનું થાય. આવી રીતે તમારે લખવાનું થાય, તમારે બુકમાં લખી નાખવાના રહેશે. અસ્તું.